બે ત્રણ ચાર થયા ને, એક બે ત્રણ ચાર. જો એની અંદર પણ નાના નાના ચોરસ છે તો આપણે એ પણ ગણીશું. ચાર પાંચ છ સાત આઠ, આઠ છે. બાળમિત્રો, બીજા ત્રિકોણમાં આ ટ્રેનમાં તમને ચોરસ દેખાય છે? દેખાય છે. ક્યાં છે શોધો જોઈએ. હા જો આ ચોરસ સેમ છે. આ નવ કેટલા થયા આપણા ચોરસ? નવ થયા. કેટલા થયા? નવ. તો હું અહીંયા નવ લખીશ. નવ થયા ને. હવે કયું છે? હવે કયો આકાર છે? ગોળ. કયો આકાર છે? ગોળ. તો હવે આપણે આ ટ્રેનમાં ગોળ શોધવાના છે. તો ચલો મારી સાથે. જો બાળકો, અહીંયા એક નાનો ગોળ છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત. કેટલા થયા? સાત થયા. તો હવે આપણે અહીંયા ગોળની આગળ કેટલા લખવાના? સાત. કેટલા થયા? સાત. હવે કયો આકાર રહ્યો? લંબચોરસ. ચાલો બાળ મિત્રો શોધો જોઈએ આ ટ્રેનમાં કેટલા લંબચોરસ છે. એક, પછી આ પણ લંબચોરસ છે. બે, પછી આ પણ છે. ત્રણ, કેટલા લંબચોરસ છે? ત્રણ. તો હું અહીંયા લખીશ ત્રણ. જોયું ને આપણે રેલગાડીમાંથી આકારો શોધ્યા ને, તમને મજા આવી ને. હવે હું તમને બીજી એક્ટિવિટી બતાવું. પાછું એક મસ્ત પિક્ચર ડ્રો કર્યું છે. જો આ પિક્ચર બાળ મિત્રો, આ સાનો પિક્ચર છે? સાનો છે. વિચારો, કહો જોઈએ મને સાનો પિક્ચર છે. જો તો ખરી, સાનો છે. હા, કુદરતી દ્રશ્ય છે. જો સૂરજ દાદા છે, આપણે શું દોર્યું છે અહીંયા? પર્વત દોર્યું છે, એક ઘર છે, નારિયેલી છે. હવે આની અંદર બધા આકાર છે. આગળ આપણે કર્યું ને એવી જ રીતે કયા આકાર છે મારી સાથે બોલજો. ગોળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ. હવે બાળ મિત્રો આપણે આ પિક્ચરમાંથી આકાર શોધવાના છે. જેમ આગળ ટ્રેનમાં શોધ્યા ને એવી જ રીતે કુદરતી દ્રશ્યમાં શોધવાના છે. ચલો તો શોધીએ. પહેલો કયો આકાર છે? ગોળ. બાળ મિત્રો જો જરા, આમાં ગોળાકારનું કઈ વસ્તુ હશે? જોજો, સૂરજ દાદા. અરે સરસ. એક, બીજું શું છે? નારગેલી. બે, ત્રણ ને ચાર. ગોળ કેટલા છે બાળ મિત્રો? ચાર છે. તો હું હવે આ ખાનામાં કેટલા લખીશ? ચાર. સરસ. હવે બીજું સારું ચિત્ર છે, જુઓ તો ખરી. અને કયો આકાર કહેવાય મને? કો તો ખરા. ચોરસ. વાહ, મને લાગે છે તમને બધાને આકારની સમજ થઈ ગઈ છે. આ કયો આકાર છે? ચોરસ. ચલો બાળ મિત્રો, આમાં ચોરસ ક્યાં હશે? આ ચોરસ છે? નહીં તો આ ચોરસ પાક્કું હશે. ચોરસ છે આ? હા, આ પણ ચોરસ નથી. તો હવે આ ઘર જુઓ, આ ઘરમાં ચોરસ દેખાય છે? જો આ એક શેપ છે, હા ને. કયો આકાર છે આ? ચોરસ. જો બાળ મિત્રો આ ચોરસ. તો એક, અને અંદર પણ ચોરસ છે નાના નાના. બે અને ત્રણ. કેટલા થયા બાળ મિત્રો? કેટલા ચોરસ છે? ત્રણ. બીજા દેખાય છે આ પિક્ચરમાં? નથી દેખાતા ને. તો આપણા ચોરસ કેટલા છે? ત્રણ છે. તો હવે હું અહીંયા કેટલા લખીશ? જોરથી બોલો. ત્રણ થયા. હવે કયો શેપ છે, કયો આકાર છે બોલો તો? હા, લંબચોરસ. હવે મારી સાથે અહીંયા લંબચોરસ શોધવાનો છે. તો ક્યાં છે લંબચોરસ? હા, આ રહ્યો. જો આ લંબચોરસ આકાર છે ને, જો જરા કયો. હા, આ ઘરનો દરવાજો છે ને, કયા આકારનો છે? લંબચોરસ. તો બે, આ દાદર. ત્રણ ને ચાર. લંબચોરસ કેટલા છે બાળ મિત્રો? ચાર છે. કેટલા છે? ચાર. તો હવે આપણે અહીંયા કેટલા લખીશું? ચાર. હવે કયો આકાર શોધવાના છે આપણે? આ કયો આકાર છે? ત્રિકોણ. બાળ મિત્રો આ પિક્ચરમાં તમને ત્રિકોણ આકારની કઈ વસ્તુ દેખાઈ રહી છે?
हाँ पर्वत, पर्वत त्रिकोण छे ने, तो चलो भणिए। एक बे त्रण, बीजू शू हशे? हाँ आ घरनी छत त्रिकोण आकारनी छे, तो केटला थया? चार। केटला थया बाळ मित्रों? चार। हवे तमने चित्रमांथी पण शेप शोधता आवडी गया ने, आकारो शोधता आवडी गया ने, केवी लागी आ प्रवृत्ति? मजा आवी ने? एक्टिविटी करवाने तमने मजा आवी ने? तो आवी एक्टिविटी साथे पाछा मळीशुं। आनुं पूर्णावर्तन करता रहेजो। बाय।